નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે દ્વિતીય પ્રિલિમિનરી પરીક્ષા 2021-22 કે જે તમારી ફેબ્રુઆરી મહિનામાં લેવાની છે તેમાં ધોરણ 10ના ગુજરાતી વિષયનું જે પેપર છે આપણે તેનું સોલ્યુશન જોવાના છીએ. જોઈએ તેમાં વિભાગે પ્રશ્ન નંબર 1 નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જોઈએ તેમાં ગદ્યકૃતિ અને સાહિત્ય પ્રકાર તેનો ઉત્તર છે. પહેલું ગતિભંગ, તેનો જવાબ આવશે લઘુકથા. બીજું હિમાચલ, હિમાલયમાં એક સાહસ, તેનો જવાબ આવશે પ્રવાસ નિબંધ. વાયરલ ઇન્ફેક્શન, તેનો જવાબ આવશે નિબંધ. પછી ચોથું ભૂખથી ભૂંડી પીક, તેનો જવાબ આવશે નવલકથા અથવા તો અંશ. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો સવાલ છે, ભયાનક અને લાંબી ખોપણમાં લેખક ક્યાંથી છેતરાય? તેનો જવાબ આવશે ભયાનક અને લાંબી ખોપણમાં લેખક તાજુ હિમ પડવાને કારણે છેતરાય. બીજો સવાલ, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તેનો જવાબ છે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા. પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું છે, અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો. તેનો જવાબ છે અસિતે વીજળીની મદદથી કૃષ્ણ જન્મની તરકીબ રચી હતી. રાત્રિના 12 વાગે કિનખાબનો પડદો ખુલ્લે આકાશમાંથી તેમજ તેજનો પૂજ અવતરે એ જ ચમકારો થાય ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાં અંધારું પથરાઈ જાય સાથે જ ઝાલર મંજીરા ઘાસાને શંખનો ધ્વનિ સંભળાય. બિલાસના સુર વાતાવરણને વધુ આહલાદક બનાવે એવી તરકીબ અસિતે રચી. બીજો સવાલ, ઘોડાપુર જોઈને આંબા પટેલ સિંહ મૂંઝવણની હોય? તેનો જવાબ છે શેત્રુજી નદીના ઘોડાપુર આંબા પટેલે જોઈએ. તેણે મૂંઝવણના વમળમાં ઘેરાયા, શું કરવું? વાવડી પહોંચાય એમ નહોતું, મણાર પાછા જવાય એમ નહોતું. વિકટ સંજોગોમાં એમનું બળ વધી ગયું, ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો. સૌ ઘેર ચિંતા કરતા હશે, આખરે નદીમાં ઘોડીને વિશ્વાસે ઝંપલાવા વિચાર્યું. ત્રીજો સવાલ, સદાવ્રતમાં ઉભેલા માણસોમાં કાળુની આંખે કેવા માણસો નજરે ચડ્યા? જવાબ આવશે સદાવ્રતમાં ઉભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે પડ્યા જેમણે ખાડામાંથી ઉંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. જેમના ઘરમાં એક સમયે પુષ્કળ દાન હતું એવા પણ ત્યાં ઊભા હતા. નાની સરખી લૂંટફાટને ચરમ માનનારોને ભાઈનું દીધેલું ન લેનારો પણ કંકાળ બનીને કતારમાં ઊભો હતો. તેના અથવામાં આપણને ત્રીજો સવાલ આપેલો છે, લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ જેને કહે છે? તેનો જવાબ મેં સરસ રીતે લખીને આપેલો છે. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દા સ્વરૂપ લખો. પહેલો સવાલ છે, ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો. તેનો જવાબ આવશે મૂળે આ પાઠ બાનો પીકુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 1795-95 ગણિત મંડાતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પર જ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડે ખોટા ગણિતની માયા ઝળબૂંટતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચઢી જાય એવી આ ઇન્દ્રજાળથી ગુલામોથી પણ પદ્ધતિ જીવન આ વૈતૃપ કરતી પ્રજા જીવી રહી હતી. ઇન્દ્રજાળ એટલે કે છળકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબની ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવવાને દ્રવી જાય છે. એને દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળકપટમાંથી પાથને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ તું જા, તું હવે અમારા લેખણામાંથી છૂટો. ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાકને અંતે મૂકીને લેખક વાર્તાને અંતે ચરમસીમાને મૂક્યા આપ્યા છે ને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. બીજો સવાલ છે, મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક શા માટે કહે છે? તો તેનો જવાબ છે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક કહે છે. કારણ કે માણસનું મન ભાંગી પડવાની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને ચાવે છે, જ્યારે ઈર્ષ્યા કરવાથી એસિડિટી વધે છે. મનની પ્રસન્નતા માટે હાસ્યની એક પણ તક જતી ન કરવા લેખક સૂચવે છે. માનસિક તાણથી બ્લડ પ્રેશરની બીમારીઓ આવે છે. તાણને લેખકે ચુડેલ સાથે સરખાવી છે, તેનો નાશ કરવો જોઈએ. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે અને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં તાણ આવે તો બંનેમાં સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવા દૂષણોથી પર શરીર સ્વસ્થ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન વગેરેના વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. જેના અથવામાં આપણને બીજો સવાલ આવે છે, રાયચંદ્રને ક્યારે પોતાના સેકન્ડો પૂર્વભનું સ્મરણ થયું? તેનો જવાબ સરસ રીતે લખીને આપેલો છે. પછી આગળ જોઈએ વિભાગ બી, તો એ પદ્યકૃતિ છે, તેની સામે તેના સાહિત્ય પ્રકાર છે. જોઈએ રેસનો ઘોડો, તેનો સાહિત્ય પ્રકાર આવશે નવલિકા શિકારીને. તેનો જવાબ આવશે સોનેટ. ચાંદલિયાનો તેનો આવશે લોકગીત અને એક બપોરેનું તેનો જવાબ આવશે ઉર્મિગીત. પ્રશ્ન નંબર 6 એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ છે, સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? તેનો જવાબ છે સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાના પ્રેમભાવ પૂર્વજન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે. બીજો સવાલ, નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તેનો જવાબ છે નરસિંહ મહેતાનું વૈષ્ણવ જનપદ ગાંધીજીને અતિ પ્રિય હતું. પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં જવાબ આપો. પહેલો સવાલ છે, કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તેનો જવાબ છે કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે. આ પતિમાં પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરણ્યો મારો સખી નણંદના વીર, જો આ શબ્દમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ આ શબ્દમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે. બીજો સવાલ,
કવિ આપણને શાંત રહેવાની શિક્ષા માટે આપે છે. તેનો જવાબ છે, આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય, પણ એ નહીં, ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવી એ દૂર કરવાથી દૂર થતા નથી. દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે. બીજી વ્યક્તિને મને એ રસની કથા બની જાય છે. તેથી દુઃખ અસોળ દાડા એમ સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે. ત્રીજું સ્વર, શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે. તેનો જવાબ છે, શીલવંત સાધુ સાથે શત્રુ અને મિત્ર સંભાવી રાખી સરળ વ્યવહાર રાખે છે. અને શત્રુ પ્રત્યે ધિક્કાર નથી હોતો, એ મિત્ર સાથે મમત્વ નથી હોતું, તે નિષ્પૃષ્ટિ હોય છે અને તેનું મન કાયમ પ્રભુમાં પરવેલું હોય છે. તેના અથવામાં ત્રીજો સવાલ છે, મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે. તેનો જવાબ સરસ રીતે લખીને આપેલો છે. પ્રશ્ન નંબર 8 જોઈએ, બોલીએના કઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તેનો જવાબ છે, બોલીએના કઈ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ, એમને માણસ એકલા જ સહન કરવા પડે. કેમ કે સમાજમાં તો એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે, એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ રસતો નથી. નિર્જન માર્ગ હોય કે સુનિસીન હોય, પણ માણસો તો પોતાનું ગાન ગાતા ચાલવાનું છે. ગામને પાત્ર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામોટી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય, પણ બહારથી તો શીતળ જ રાખવાની હોય છે. બીજો સવાલ, કવિ શિકારીને કઈ શિખામણ આપે છે. તેનો જવાબ છે, કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે શિકારી તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વના સંતો આશ્રમ એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું તો પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? તેના મૃત શરીર સિવાય કહીશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સાંભળ. પછી પંખી એ પ્રભુનું સર્જન કર્યું છે અને તું એના મધુર ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દ્રષ્ટિ કેળવો, પ્રયત્ન કરીને સૌંદર્યને પામો, એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેરી આદ્રતા વેરાયેલી છે, એમાં જ પરમ તત્વ છે. પરમાત્મા આપણે એને સાથે આપીએ એ જ આપણું ભલું છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નોનો જવાબ મેં તમને લખીને આપેલો છે, જે તમારે જોઈને સમજીને સરસ રીતે વાંચવાનો છે અને પરીક્ષામાં લખીને આવવાનો છે. ત્યારબાદ જોઈએ વિભાગ સી, માગ્યા પ્રમાણે ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, નવમો પ્રશ્ન છે, શબ્દોની સાચી જોડણી શોધીને લખો. વૃત્તિ, વૃત્તિ, વૃત્તિ લખેલું છે, તેમાંથી સાચી જોડણી લખેલું છે. બીજું આશીષના સાચી જોડણી લખેલું છે. પ્રશ્ન નંબર 10, વિ વત્તા સાત શબ્દની સાચી સંધિ જોડો. તેનો જવાબ છે વિસાદ. પછી પ્રશ્ન નંબર 11 જોઈએ, માનવ પક્ષી શબ્દનો સમાસ. તેનો આવશે જવાબ આવશે ઉપપદ. પ્રશ્ન નંબર 12, યોગ્ય જોડકાર જોડો કરતરી રચના છે, તેને આપણે બીજો ઓપ્શન છે. હવે તેણે સિગરેટની સંખ્યા ઘટાડી છે, તેની સાથે જોડીએ કર્મની રચનામાં આવશે. સરકાર તરફથી મહેસૂલ ધારો લાગુ પડાયો. પ્રશ્ન નંબર 13, દેહછાસ કેવો સામાન્ય છે વાક્યમાં અલંકારનો પ્રકાર. તેનો જવાબ છે ઉપમા. 14મો સવાલ, ચોંદડી શબ્દમાં કયો શબ્દ પ્રત્યય રહેલો છે. તેનો જવાબ છે પર પ્રત્યય. પ્રશ્ન નંબર 15, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સંમતિ, તેનો જવાબ આવશે મંજૂરી. પછી 3નો જવાબ આવશે ગર્જના. પ્રશ્ન નંબર 16, ઉકડો સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. તો તેનો જવાબ આવશે જાતિવાચક. પ્રશ્ન નંબર 17, રોટી પ્રયોગનો અર્થ આપો. ગજ ગજ છાતી ફૂલવી, તેનો જવાબ આવશે ખૂબ જ આનંદિત થવો અથવા તો ગર્વ અનુભવો. પ્રશ્ન નંબર 18, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. તેનો જવાબ છે પાણી પહેલાં પાળ બાંધે. તેનો જવાબ આવશે આગમચેતી વાપરવી, આવતી આફતનો સામનો કરવા પહેલેથી જ આગમચેતી વાપરવી. પ્રશ્ન નંબર 19, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ખરાબ દશા હોવી તે, તેનો જવાબ આવશે દૂરદર્શા. પ્રશ્ન નંબર 20, નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દ ભવ્ય, તેનો જવાબ આવશે સામાન્ય. પ્રશ્ન નંબર 21, બંને શબ્દનો જોડણી ભેદ થતો હોય તેવો અર્થભેદ જણાવો. શત અને સત, શત એટલે થાય સો અને સત એટલે થાય સાતું અથવા તો સત્ય. પ્રશ્ન નંબર 22, નીચેના શબ્દના તળપદાશ શબ્દનું શિષ્ટ રૂપ લખો. માણસ, તો તેનો જવાબ સ્મશાન. તેનો જવાબ છે સ્મશાન. પ્રશ્ન નંબર 23, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. પ્રત્યેક સફરે હું નવો બનતો જ હોઉં છું. તેનો જવાબ છે વિશેષણ છે. પ્રત્યેક અને પ્રકાર છે માત્રા સૂચક વિશેષણ. પ્રશ્ન નંબર 24, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. જીવનની પળો ઝાપડાબંધ વહી જાય છે, ક્રિયા વિશેષણ છે. ઝાપડાબંધને તેનો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 25, કૃપા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો. તેનો જવાબ અહીં લખેલો છે. પ્રશ્ન નંબર 26, નીચેની વાક્યને પ્રેરક રચના પ્રેરક વાક્ય રચના બનાવો. ઘૂંટણસમાં પાણી ન હોય તો મને કહેજો. તેનો જવાબ ઉત્તર આવશે ઘૂંટણસમાં પાણી ન હોય તો મને કહેડાવજો. પ્રશ્ન નંબર 27, નીચેની પંક્તિનો સંત ઓળખાવો. તેનો સવાલ છે આગે ખેતર જો બેકર કરી ઊંચા મને વાર્તી. તેનો ઉત્તર આવશે શાર્દુલ વિક્રીડિત. પછી પ્રશ્ન નંબર 28 જોઈએ, હરિગીત છંદનું બંધારણ જણાવો. તેનું બંધારણ છે માત્રા અને દરેક ચરણમાં 28 છે. ચરણ છે ટોટલ 4 અને તાલ 14મી અને છેલ્લી માત્રા વિભાગ ડી છે. જોઈએ તેમાં નીચે આપેલી પંક્તિઓના આશરે 15 વાક્યમાં અર્થવિસ્તાર કરો. અહીં સરસ મજાની પંક્તિ આપેલી છે, હવે તેનો જોઈએ અર્થવિસ્તાર. આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે છે નહીં, આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમના ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે જવું જોઈએ નહીં. દરેક મનુષ્યને પોતાનું સમાન વહાલું હોવું જોઈએ.
કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જમવાનું આપણે સન્માન ન જણાવવું હોય તો આપણે તેને ઘર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘરે જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણા સન્માન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સન્માનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને પણ સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સન્માન જાળવીએ તેમજ અન્યોને સન્માન પ્રત્યે પણ સભાન રહીએ. અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 32. તમારી શાળામાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દમાં તૈયાર કરો. જોઈએ તેનો અહેવાલ. પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદ તારીખ 28/1/2020. 26મી જાન્યુઆરીના રોજ દાહોદની શાળામાં પ્રજાસત્તાક દિનની દર દબદા ફેર ઉજવણી કરવામાં આવી હતી. અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે 7:30 વાગે શાળામાં આવી પહોંચ્યા હતા. શાળા કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયા હતા. ધોરણ 10ની પરીક્ષામાં 92% ગુણ મેળવી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ આશીષ મિસ્ત્રીના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આશીષે તેના વક્તવ્યમાં દેશની નામની અનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્યો કરવા દ્રઢ સંકલ્પ કરવા સૂચવ્યું. ત્યારબાદ સૌએ પોતાના પતાસા વહેંચવામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાના પ્રાર્થનાખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનો પ્રાર્થનાખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો, અમર શહીદ નામનું એકાંકી અને એકાંકી પાત્ર અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ 8-12 લગભગ 200 વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. પ્રજાસત્તાક દિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો. કાર્યક્રમને અંતે શાળાના ટ્રસ્ટી દ્વારા શ્રી ચંપકલાલ શાહે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા. 11 વાગે કાર્યક્રમ પૂરો થયો અને અમે શાળામાંથી વિદાય લીધી. પ્રશ્ન નંબર 31 ગદ્યખંડના આધારે ત્રીજા ભાગમાં સંપ્રેષણ તેને યોગ્ય શીર્ષક આપો. શ્રેષ્ઠ મજાનો ગદ્યખંડ આપેલો છે તેના જોઈએ ઉત્તર. સાચા મિત્રની પર અર્થ કેટલાક ભોળા યુવાનો હું મારો મિત્ર છું એમ કહેનારા અજાણ્યા માણસને ખરો મિત્ર ગણી લે છે એવો વધુ પડતો વિશ્વાસ છે. નુકસાનકારક નીવડે છે. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય અને અન્યના ગુણોની પર વગર દ્રઢ થતી નથી. પ્રશ્ન નંબર 32 કોઈ પણ એક નિબંધ પર વિષય પર નિબંધ લખવાનો છે. જોઈએ વસંત વનમાં અને જન્મ આ ડાળ જાણે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના. આ પંક્તિ છે મનોજ ખંડેરિયા લખેલી છે. હવે જોઈએ તેનો નિબંધ. કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુઓ મુખ્ય ઋતુઓ હેમંત શિશિર અને વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ આ 6 પેટા ઋતુ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય હોય છે. તેમાં પણ વસંતો ઋતુ રાજ છે. બધી ઋતુમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે. શિશિર ઋતુ પછી વસંતની ઋતુનું આગમન થાય છે. વસંતની શરૂઆતથી જ ધરતીના અંગ અંગમાં અનેક સ્મૃતિનો સંચાર થાય છે. પ્રકૃતિમાં અન્વયે વસંત વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. વસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલામાં નવું ચેતન રેલાય છે. આમ્રાકટામાં મંજીરીઓ મોહરી ઉઠે છે. ખાખરાના વૃક્ષો પર કેસુડાના લાલ ઝટક ફૂલો ખીલી ઉઠે છે. કમળના ફૂલોથી સરોવરો શોભી ઉઠે છે. આમ વસંત ઋતુમાં ભાતભાતના પુષ્પો ખીલે છે અને તેમના મનોહક રંગો સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. ભમરા પોતાના મધુર ગુંજરાવથી કહીને કોયલ કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર વસંત પત્રકમાં પ્રવૃત્તિનું કામણકારું યૌવન પૂર્ણપણે ખીલી ઉઠે છે. વસંત ઋતુમાં માનવ હૃદય પર અનેરું કામણ કરે છે. તેની માદક અસરથી માનવ મન આનંદ વિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો જોઈને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુમાં વસંત પંચમી, હોળી અને ધૂળેટીના ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારોમાં ચોમેરે ઉછળતા અબીલ ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ ત્રાંસા અને નુગંધના તાલ સાથે ગવાતા વસંતની ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીછીને સર્જનથી અવનવી કેડીઓ તરફ દોરી જાય છે. મનોજ ખંડેરિયાએ વસંતનું આબેહૂબ ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નનો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે, જેને જોઈને તમારે સરસ રીતે લખીને આવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. જ્યાં સુધી તેને સબસ્ક્રાઈબ ન કરવી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આ પ્રકારના વિડીયો તમને સૌથી પહેલાં અમારી ચેનલ પર મળી રહે.